હવે આપણે જોશું WTO શું છે. વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન એક ઇન્ટર ગવર્મેન્ટલ ઓર્ગેનાઇઝેશન છે, એટલે કે આંતર સરકારી ઓર્ગેનાઇઝેશન, આંતર સરકારી ઓર્ગેનાઇઝેશન છે જે ઇન્ટરનેશનલ ટ્રેડને રેગ્યુલેટ કરે છે, એટલે કે આંતરરાષ્ટ્રીય વેપારને નિયંત્રિત કરે છે, રેગ્યુલેટ કરે છે. આ વિશ્વમાં WTO વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન વિશ્વમાં સૌથી મોટું ઇન્ટરનેશનલ ઇકોનોમિક ઓર્ગેનાઇઝેશન છે, એટલે કે સૌથી મોટું આંતરરાષ્ટ્રીય આર્થિક સંસ્થા છે. WTO હવે કેના પ્રત્યે ડીલ કરે છે? ટ્રેડ ઇન ગુડ્સ એન્ડ સર્વિસીસ. આપણે જોયું કે જેટલા પણ વેપાર થાય છે ગુડ્સ અને સર્વિસીસમાં એને નિયંત્રિત કરે છે. ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી. ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી કઈ કઈ ટાઈપ્સની હોય છે? બૌદ્ધિક મિલકત જેને કહેવાય છે, એક તો છે પેટન્ટ્સ, પછી છે કોપીરાઇટ, ટ્રેડમાર્ક, પછી છે જ્યોગ્રાફિકલ ઇન્ડિકેટર. તો આ જેટલા પણ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ્સ છે, બૌદ્ધિક મિલકત છે, જેટલી પણ કન્ટ્રીઝના વચ્ચે, WTOના જેટલા પણ મેમ્બર્સ છે, પાર્ટિસિપેટિંગ કન્ટ્રીઝના વચ્ચે જેટલા પણ ટ્રેડ થાય છે, વેપાર થાય છે, ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટીની પ્રોપર્ટી થાય છે, રાઇટ્સ થાય છે, પેટન્ટ્સ મળવામાં આવે છે, કોપીરાઇટ્સ મળવામાં આવે છે, એના એક ફ્રેમવર્ક બનાવવામાં આવે છે. WTOએ એક ફ્રેમવર્ક બનાવ્યું છે જેમાં આ બધી માહિતીઓ છે કે કેવી રીતે આપણે વેપાર કરવો, શું શું એના રેગ્યુલેશન્સ છે. ટ્રેડ એગ્રીમેન્ટ સાઇન થાય છે એમાં, અને જેટલા પણ ડિસ્પ્યુટ એટલે જેટલા પણ પ્રોબ્લેમ્સ થાય છે કોઈ પણ કન્ટ્રીના વચ્ચે, એનું એક પ્રોસેસ પણ લખવામાં આવ્યું છે કે કેવી રીતે આપણે એને સોલ્વ કરીશું. ઓકે, તો WTO આવ્યું હતું 1995માં, જાન્યુઆરી 1995. એનું મુખ્ય મંત્રાલય છે જેનેવા, સ્વિઝરલેન્ડ. આ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે WTO. એનું હેડક્વાર્ટર હંમેશા પૂછવામાં આવે છે એક્ઝામમાં, અને એમના ડાયરેક્ટર જનરલ છે હમણાં રોબર્ટો એઝેવેડો. ઓકે,